ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો ગુજરાતના મતદારો માટે મોટા સમાચાર કે હવે મતદાન કરવા માટે નહીં ખાવા પડે ધક્કા તમે જ્યાં કામ કરતા હશો ત્યાંથી જ કરી શકશો મતદાન મિત્રો તમારા ચૂંટણી કાર્ડની અંદર ભલે ગમે તે એડ્રેસ હોય પરંતુ જ્યારે તમારા વિસ્તારની અંદર કોઈ પણ ચૂંટણી આવશે ત્યારે મિત્રો તમે જે વિસ્તારની અંદર જે તાલુકાની અંદર જે ગામની અંદર કે જે જિલ્લાની અંદર કે જે રાજ્યની અંદર રહો છો ત્યાંથી જ મિત્રો તમે મતદાન છે એ કરી શકશો મિત્રો આવનારા વર્ષે એટલે કે બે હજાર અંદર મિત્રો નવ રાજ્યોની અંદર ચૂંટણી આવવાની છે તો એ પહેલાં ચૂંટણી પંચ દ્વારા મોટો નિર્ણય છે એ જાહેર કરવામાં આવશે અને ચૂંટણી પંચે તૈયારી પણ શરૂ કરી દીધી છે કે એની માટે એક નવું મશીન છે એ બહાર પાડવામાં આવશે જેનું નામ રહેશે મિત્રો રિમોટ વોટિંગ મશીન તો આ રિમોટ વોટિંગ મશીન દ્વારા તમે જે વિસ્તારની અંદર રહો છો ત્યાંથી જ મતદાન કરી શકશો મિત્રો છેલ્લે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ એની અંદર ઘણા બધા લોકો છે એ મતદાન કરી શક્યા ન હતા એટલા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય છે એ ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે મિત્રો સોળ તારીખે આ મશીનની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર પછી ચૂંટણી પંચ દ્વારા આ મશીનને આખા ભારતની અંદર લાગુ કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના મોટા સમાચાર ઉપર જઈએ તો દર મહિને યુવાનોને મળશે પચાસ હજાર રૂપિયા મિત્રો યુવા લેખકોને વિવિધ વિષયો ઉપર લખવાની તક આપવા માટે પીએમ યુવા ટુ યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ યોજનામાં ત્રીસ વર્ષ સુધીના યુવાનો છે એ ભાગ લઈ શકશે અને એની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ પંદર જાન્યુઆરી છે મિત્રો નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અખિલ ભારતી સ્પર્ધાની અંદર પંચોતેર લેખકોની પસંદગી કરવામાં આવશે અને આ પંચોતેર લેખકો હશે એમને પ્રતિ માસ મિત્રો સ્કોલરશિપ સ્વરૂપે પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે અને આ સ્કોલરશિપ છે એ છ મહિના સુધી મળતી રહેશે એટલે એ વિદ્યાર્થીને પસંદ થયેલા વિદ્યાર્થી છે એમને ટોટલ ત્રણ લાખ રૂપિયા છે એ મિત્રો આપવામાં આવશે ગુજરાતના પણ જે યુવાનો લેખન સ્પર્ધાની અંદર આ પ્રધાની અંદર આ યોજનાની અંદર લાભ લેવા માગે છે ફોર્મ ભરવા માગે છે એ પંદર તારીખ સુધીમાં અરજી કરી દેજો મિત્રો સત્તાવાર વેબસાઇટમાં અહીંયા નીચે જણાવેલી છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે ઇનોવેટ ઇન્ડિયા ડોટ માય ગવર્મેન્ટ ડોટ ઇન ડોટ યુવા વેબસાઇટની તમારે મુલાકાત લેવાની રહેશે મિત્રો ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો નવી ભેટ નવા કેબિનેટ નિયમો અને ફેરફારો ગઈકાલના કેબિનેટ બેઠકના નિર્ણય પછી આજથી નવા અઠ્યાવી કડીયા નાકા કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના છે એમની શરૂઆત કરવામાં આવી છે મિત્રો ટોટલ તેવી કડિયા નાકા ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ અને હવે અઠ્યાવી કડિયા નાકા ઉપર આજથી આ શ્રમિક અન્નપૂર્ણા યોજના છે એ શરૂ કરવામાં આવી છે મિત્રો આ યોજના અંતર્ગત શ્રમિકોને પાંચ રૂપિયામાં અનલિમિટેડ ભોજન છે એ આપવામાં આવે છે મિત્રો સરકાર એવું કહી રહી છે કે જાન્યુઆરી મહિનાની અંદર વધુ સાઠ અન્નપૂર્ણા કેન્દ્ર છે એ ખોલવામાં આવશે અને જેમના થકી શ્રમિકોને ફાયદો થશે મિત્રો ત્યાર પછી ખેડૂતોના હિતમાં સરકારનો કેબિનેટ બેઠકની અંદર બીજો નિર્ણય કે ફેબ્રુઆરી મહિનાથી સુજલમ સુફલમ યોજના છે એ શરૂ કરવામાં આવશે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર મિત્રો ત્યાર પછી નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ છ થી લઈ અને આઠના બાળકો છે એમને પ્રથમ સત્રના પાંચ દિવસ અને બીજા સત્રના પાંચ દિવસ એમ ટોટલ દસ દિવસ સુધી બેગલેસ પ્રવૃત્તિઓ છે એ કરાવવામાં આવશે નવી શિક્ષણ પદ્ધતિ છે એ નવા વર્ષથી લાગુ કરવામાં આવશે મિત્રો સાથે પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી નાના બાળકોને પ્રથમ ધોરણમાં બેસાડવા માટે ઓછામાં ઓછી છ વર્ષની જરૂર પડશે તો શિક્ષણ નીતિના નવા નિયમો છે એ પણ નવા વર્ષથી લાગુ થઈ જશે ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર રેશન કાર્ડને લઈને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઘઉં ચોખા અને બરછટ અનાજ એકથી લઈ અને ત્રણ રૂપિયા પ્રતિ કિલોના દરે ગરીબોને અપાય છે પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું છે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ગ્રાહકો પાસેથી આ રકમ છે એ વસૂલવામાં આવશે નહીં છેલ્લા ત્રણ વર્ષમાં આ યોજનાના સાત તબક્કા છે એ પૂર્ણ થઈ ગયા છે તો મિત્રો એ અંતર્ગત કેન્દ્ર સરકારના નવા નિર્ણય મુજબ નવા વર્ષથી ગુજરાતના લોકો છે એમને પણ મફત અનાજ આપવામાં આવશે અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી મફતમાં અનાજ છે એ ગુજરાતના ગરીબોને મળતું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર છે એલપીજી ગેસ સિલિન્ડરને લઈને ઓક્ટોબર બે હજાર બાવીસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત છે એ મિત્રો પ્રતિ બેરલ પંચ્યાસી ડોલર હતી ત્યારે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ છે એ આઠસો નવ્વાણું રૂપિયા હતો અને મિત્રો અત્યારે આંતરરાષ્ટ્રીય બજાર ક્રૂડ ઓઇલની કિંમત છે એ તે સપાટીએ પહોંચી ગઈ છે તો મિત્રો ફરીથી નવા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે એની અંદર દોઢસો રૂપિયાનો ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો નવા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર થશે એની અંદર દોઢસો રૂપિયા સુધીનો ઘટાડો થવાની સંભાવના આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા મિત્રો જ્યારે નવા ભાવ જાહેર થાશે ત્યારે અમે તેમની માહિતી આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દઈશું એટલા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ત્યાર પછીની અપડેટ છે વીજળી બિલને લઈ મોદી સરકાર સસ્તી કિંમતમાં આપી રહી છે એલ બલ્બ જેની અંદર વીજળીની અંદર પણ રાહત થશે મિત્રો કેન્દ્ર સરકારે ઉજાલા યોજના છે એ ચાલુ કરી હતી જેની અંદર એલ બલ્બ છે એ લોકોને ગ્રાહકોને આપવામાં આવે છે શહેરના વિવિધ નિર્ધારિત કેન્દ્રો છે એની ઉપર એલ બલ્બનું વિતરણ કરવામાં આવશે રિટેલની અંદર મિત્રો આ એલઈડી બલ્બ મળશે નહીં ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો પ્રતિ સિત્તેર રૂપિયાના દરે એલઈડી બલ્બ આપવામાં આવશે બસો વીસ રૂપિયા પ્રતિ એલ ઇડી ટ્યુબલાઇટ આપવામાં આવશે અને અગિયારસોને દસ રૂપિયાની અંદર મિત્રો પંખો છે એ આપવામાં આવશે તો મિત્રો અત્યાર સુધીમાં એકવીમી ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીમાં છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડ એલ બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષે પણ મિત્રો હજી એલ બલ્બ આ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવશે સરકારનો લક્ષ્ય મિત્રો મોટો છે ઉજ્જવલા યોજનાને લઈને ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર કોરોનાની લહેરને લઈને ચિંતાજનક સમાચાર આગમી ચાલીસ દિવસ મહત્વના રહેશે જાન્યુઆરી મહિનાના મધ્યમાં આવી શકે છે દેશની અંદર કોરોનાની નવી લહેર સૂત્રો પાસેથી મીડિયા રિપોર્ટ અનુસાર મળી રહી છે મિત્રો માહિતી મિત્રો કોરોનાને લઈને પહેલી જાન્યુઆરી બે હજાર તેવીથી દેશની અંદર ફરજિયાત છે મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો છે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે માહિતી કોરોનાને લઈ સરકાર બની છે સતર્ક છ દેશમાંથી આવતા મુસાફરો મધ્યમાં કોરોનાની લહેર આવવાની શક્યતા મિત્રો ત્યાર પછી ગૌમાતા પોષણ અને નિભાવ માટે કમિટીની રચના રાજ્યમાં પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા તેમજ પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે સંસ્થાને આર્થિક સહાય આપવાના હેતુથી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના છે શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓ છે એમને પશુ દીઠ રોજના ત્રીસ હજાર ત્રીસ રૂપિયાની સહાય છે આપવામાં આવશે વધુમાં વધુ ત્રણ હજાર રૂપિયાની સહાય છે એ પશુ દીઠ આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલે મિત્રો આ યોજના માટે ચારસો નેવું કરોડની જોગવાઈ કરી હતી ગૌમાતા પોષણ યોજના માટે પચાસ કરોડની જોગવાઈ છે એ કરેલી છે બિનવારસી પશુઓના નિભાવ માટે તો મિત્રો ગૌરવ રાખનાર જે સંસ્થાઓ છે એમને પણ સહાય આપવામાં આવશે દરેક જિલ્લાની અંદર કમિટીની રચના છે એ કરી દેવામાં આવી છે પછી મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડને લઈને મોટી માહિતી આપી છે તેમણે કહ્યું છે કે આયુષ્યમાન કાર્ડ ભારત આયુષ્યમાન કાર્ડ છે એ સોનાની લગડી છે ગુજરાતની અંદર પચાસ લાખ પીવી સીના કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે આયુષ્યમાન કાર્ડ છે એ તમામ પરિવારને અડધી રાતે કામ આવે તેવી સોનાની લગડી છે કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર અડધી રાતે કોઈપણ હોસ્પિટલના દરવાજે ઊભો રહેશે તો તે હોસ્પિટલના દરવાજા ખુલી જશે આ એક પ્રકારે પાંચ લાખ રૂપિયાનું એટીએમ છે મિત્રો આપને જણાવી દઈએ કે ભારત કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે એ અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો સારવાર વીમો આપવામાં આવે છે પરંતુ ચૂંટણી પછી ગુજરાતની અંદર જાહેરાત કરવામાં આવી છે કે આની અંદર હવે દસ લાખ રૂપિયા સુધી સારવાર વીમો આરોગ્ય વીમો છે એ આપવામાં આવશે તો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ છે કઢાવી શકો છો અને તમારી પાસે જૂનું હોય તો એને તમે અપડેટ કરાવી શકો છો મિત્રો ત્યાર પછીની અપડેટ કે હવે આ લોકોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો તમે તમે ઓનલાઈન પીએમ કિસાન યોજનાની વેબસાઇટ છે એની અંદર જશો અને તમારું સ્ટેટસ ચેક કરશો તો એ સ્ટેટસની અંદર મિત્રો નો લખવામાં આવી રહ્યું છે જો તમારી તેરમા હપ્તાની સ્થિતિ છે એની અંદર સાઇડિંગ અને ઈ કેવાય સ્થિતિ સામે નો બતાવી રહી છે તો મિત્રો તમને તેરમો હપ્તો મળવા પાત્ર નહીં રહે મિત્રો ઘણા જિલ્લાની અંદર નોટિસ આપી અને ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે એકત્રીસ તારીખ પહેલાં ઈ કેવાય કરાવી લો તો જ તમને તેરમો હપ્તો છે એ આપવામાં આવશે મિત્રો વહેલી તકે તમે ઈ કેવાય કરાવી લેજો અને ઈ કેવાય કરાવી લીધેલું હોય અમને અને તમને મળવાપાત્ર મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો હોય તો વહેલી તકે કૃષિ કચેરીનો તમે સંપર્ક છે એ કરી લેજો તો જ તમને આવતા વર્ષે તેરમો હપ્તો છે એ આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે અને માહિતગાર થઈ શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો આભાર જય જવાન જય કિસાન